અમારા ખેડૂત મિત્રોને એ સમજાવો કે આજે જુદા જુદા પ્રકારના જે પશુઓમાં સામાન્યતઃ રોગો જોવા મળે છે એ વખતે એવી કઈ કઈ દવાઓ છે કે જે દવાના ઉપયોગથી ખેડૂત એ પશુના રોગનું કાં તો નિરાકરણ કરી શકે અથવા તો એને આગળ વધતો અટકાવી શકે સામાન્ય રીતે એક વાત એવી છે કે પશુ જ્યારે હરથું પડતું ચરતું હોય કાંઈ ત્યારે એને નાની મોટી ઈજાઓ ક્યારેક થતી હોય છે તો એ જ ઈજા થાય એટલે એની અંદર ઘા પડે ઘા પડે એટલે ઘણી વખત તો એની અંદર જીવડા પડે તો આવી જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે એ ખેડૂતોને માટે કઈ દવા છે એ ખૂબ આશીર્વાદરૂપ છે અથવા તો કઈ દવા એને ઉપયોગમાં લેવી જોઈએ એવી થોડી વાતો કરો ખૂબ સરસ વાત કરી ભટ્ટ સાહેબે કે પશુઓ એ આપણા જીવનમાં એવી રીતે વણાવેલા છે કે એની વગર ખેતી પણ આપણને અધૂરી લાગે છે ને જ્યારે આ આપણે ઘરે રાખેલ કોઈ પણ ગાય ભેંસ બળદ કોઈપણ પશુને જ્યારે કંઈ પણ નાનામાં નાની ઈજા થાય ત્યારે આપણે ઘણી વખતે પશુ ચિકિત્સક અધિકારી તાત્કાલિક ધોરણે આપણને ઉપલબ્ધ હોતા નથી ઘણી વખતે એવું પણ થાય કે જે આપણે બજારમાંથી દવા લાવીએ એ કોઈ પ્રકારે એ રોગમાં ઉપયોગી થશે કે નહીં એની પણ આપણને જાણકારી હોતી નથી તો જેમ ભટ્ટ સાહેબે આપણને કહ્યું કે કયા 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 ઈજાઓમાં કયા પ્રકારની દવાઓ તો કેવી ઈજાઓ પશુઓમાં જોવા મળે છે એ આપણે જુદા જુદા રોગમાં ફોટો દ્વારા આપણે જોઈશું ખાસ કરીને જોઈએ તો અહીંયા આપણે જે ઘા મોઢામાં અને પગમાં ખાસ કરીને ખરવા મોવાસાનો રોગ જે પશુપાલકો ખૂબ સારી રીતે જાણતા હોય છે કે પશુઓમાં ખરવા મોવાસાનો રોગ વરસમાં બે વખત જોવા મળતો હોય છે આ રોગમાં પશુનું મૃત્યુ થતું નથી પણ એનાથી એનું દૂધ ઉત્પાદન ખૂબ ઘટી જાય છે અને આપણે અહીં ફોટામાં જોઈએ તો જેમ એને મોઢામાંથી લાળ પડે છે પછી જીભની અંદરના ભાગે ચાંદા પડેલા હોય છે તો આ એક પ્રકારનો ગા છે હવે જ્યારે પશુપાલક કોઈ પણ ડૉક્ટરને બોલાવે છે ત્યારે એ ડૉક્ટર શું કરે છે કે જ્યારે આ રોગનું નિદાન કરે ત્યારે એ રોગમાં જે અસરકારક એન્ટીબાયોટિક છે એની સારવાર છે દુખાવાના ઇન્જેક્શન છે એ આપતા હોય છે પણ જે ઘા અંદર પડેલો છે એ ઘાનું બરોબર સાફ સફાઈ એનું ડ્રેસિંગ પૂરી રીતે થતું નથી કે જે ખરવા મુવાસાનો જે વાયરસ હોય છે એ મોઢાના ભાગમાં હોય છે અને પગમાં ખરીની બે ખરીની વચ્ચે હોય છે એટલે આપણે જોઈએ તો અંદર મોઢાના ભાગમાં આપણને દેખાય છે કે જ્યારે એનો હોઠ આપણે આમ ખોલીને જોઈએ તો અંદર ચાંદા દેખાય છે આ ચાંદાના લીધે પશુ ખાઈ શકતું નથી અને એના લીધે ધીમે 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 એનું શરીર ઘટતું જાય એનું દૂધ ઉત્પાદન ઘટતું જાય અને ઘણા બધા એના આડઅસરો જોવા મળે છે તો આ માટેનો એક સૌપ્રથમ અને સચોટ ઉપચાર કે જે ખરવા મોવાસાનો વાયરસ છે એની સામે કઈ જે દવા છે કે જે એ માયરસ એ વાયરસને મારવાનું કામ કરે છે તો અહીંયા આપણે જોઈએ તો નીચે ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે પોટેશિયમ પરમેગેનેટ પાવડર છે આ પાવડરને જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ ત્યારે આવું ગુલાબી રંગનું દ્રાવણ બને છે અને એ દ્રાવણથી જો આપણે પશુના મોઢામાં નીચેના ભાગે જો એને આમ પાણી રેડી અને સાફ કરીએ પશુ આ પાણી પી ના જાય એની કાળજી આપણે રાખવાની છે એટલે કે એનું મોઢું આમ નીચું રાખીએ અને ઉપરથી આપણે જો આ દ્રાવણ એના હોઠના અંદરના ભાગમાં નાખી અને સાફ કરીએ તો એ ચાંદા છે એ જલ્દી રૂચાય છે જેમ આપણે અત્યારે હાલમાં જ ધ્યાનમાં છે કે કોરોના વાયરસ છે તો એને મારવા માટે આપણને બધાને ખબર છે કે ભાઈ આલ્કોહોલ છે સેવન્ટી પર્સન્ટ એ એન્ટીસેપ્ટિક હેન્ડ સેનિટાઈઝર એને મારે છે એમ ખરવા મોવાસામ વાયરસ માટે જે સેનિટાઈઝર આપણે કહી શકીએ તો એ પોટેશિયમ પરમેગેનેટનું દ્રાવણ છે કે એને આપણે જો મોઢાના ભાગમાં સાફ સફાઈ કરીશું તો વાયરસ ત્યાં જ મરી જશે અને એ વધારે ફેલાશે નહીં તો એના કારણે આપણે એ ઘા જલ્દી રૂજવી શકીશું આ દ્રાવણથી આપણે સાફ સફાઈ કરી પછી ઘરગથ્થુ કઈ દવા વાપરી શકાય તો આપણે હળદર એ એક એન્ટીસેપ્ટિક છે કે જે બીજા બેક્ટેરિયાનો ત્યાં વિકાસ થતો અટકાવે છે અને ઘરે માખણ પણ આપણા ઉપલબ્ધ હોય છે તો હળદર અને માખણ આ બંને મિક્સ કરી અને એની એક પેસ્ટ આપણે બનાવી શકીએ અને પોટેશિયમ પરમેગેનેટના દ્રાવણથી મોડું સાફ કર્યા પછી જેમ ફોટોમાં દેખાય છે એમ હાથમાં આપણે મોજા પહેરી અને એ પેસ્ટ હાથ ઉપર લઈ અને જ્યાં જ્યાં ચાંદા છે ત્યાં આપણે લગાવી શકીએ આ વાયરસ પશુઓમાંથી માણસમાં ફેલાતો નથી એટલે ઘણી વખતે આપણે આ દવા કર્યા પછી આપણા હાથ બરાબર ધોઈ નાખીએ તો પણ માણસને દવા કરવા માટે કોઈ એવું મોટું જોખમ રહેલું નથી આ દવા એટલી ચોક્કસ છે કે આપણે જ્યારે પશુ ચિકિત્સક અધિકારી પાસે તમે ઇન્જેક્શનથી કોર્સ કરાવો ત્રણ કે પાંચ દિવસ અને જો ખેડૂત પોતે આ વારંવાર મોડું સાફ કરવું દિવસમાં બે ત્રણ વાર પગની ખરીમાં પણ આ જ દ્રાવણથી મોડું સાફ કરે તો એ પાંચ દિવસ જે દવાનો સમયગાળો ચાલે છે એ ત્રણ દિવસમાં રોગને કંટ્રોલ કરી શકાય છે અને પશુને જે વધારે નુકસાન થાય છે એ અટકાવી શકાય છે એ જ રીતે આપણે જોઈએ તો બીજી કોઈ ઈજા કે જેમ પશુઓમાં ક્યારેક એકબીજાના સીંગડા ભરાય અથવા તો ક્યાંક સીંગડા ઉપર ઈજા થાય તો એનું સીંગડું તૂટી જતું હોય છે અને ઘણું બધું લોહી નીકળતું હોય છે તો આવા વખતે જો એને લોહી બંધ કરવું હોય તો આપણે શું કરી શકીએ તો એ વખતે આપણે એને તરત જ એક પાટો બાંધ દઈએ કપડાનો પાટો અથવા તો બેન્ડેજ આવે એ અને એની ઉપર આપણે ટિંચર બેન્જોઈન નામની એક દવા આવે છે એ જો આપણે રેડી દઈએ તો એ પાટો એટલો કડક થઈ જાય અને ટિંચર બેન્જોઈન તરત જ એ લોહી નીકળતું બંધ કરે છે તો આ પણ આપણા ઘરે ઉપલબ્ધ હોય પણ આપણે એને વાપરવાની રીત શીખી લેવી જોઈએ એ જ રીતે જોઈએ તો જેમ જ્યારે પણ ઘા પડે એના ઉપર માખી બેસે એ માખી ઈંડા મૂકે અને એમાંથી પછી ત્યાં જીવડા પડતા હોય છે જો એ ઘાની સમયસર સારવાર ના કરવામાં આવે તો અહીંયા પણ આપણે જોઈએ છે કે ખરવા મોવાસા થયા પછી જો એના ચાંદાની સારવાર ના કરી હોય તો એમાં આપણને આવા જીવડા પડેલા જોવા મળે છે તો એ જીવડા જ્યારે પડ્યા હોય તો આપણે એને કેવી સારવાર કરી શકીએ તો એના માટે એક સ્પેશિયલ ટર્પેન્ટાઇન ઓઇલ નામની દવા આવે છે કે જે આપણા સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ હોય છે તો જ્યારે પણ એ જીવડા પડ્યા હોય ત્યાં આપણને કાણું દેખાય એ કાણામાંથી જરીક જરીક લોહી બહાર આવતું હોય એવું આપણને દેખાય તો એવા વખતે આપણે ઘરેથી એક રૂનું પૂમડું લઈ અને ટર્પેન્ટાઇનમાં મિક્સ કરી અને એ કાણામાં આપણે જો રાખી દઈએ તો બધા જ જીવડા બહાર આવી જશે અને પછી આપણે એ જીવડા કાઢી લઈ શકીએ અને ત્યાં પછી બીજો જે ઘા રૂઝાવાનો મલમ છે જો આ કરીએ તો આ તરત જ આ ગંભીર બીમારી કે જે ઘા છે એ પણ આપણે ઝડપથી

અને ઘણી વખતે પછી જ્યારે આપણે ગાય ભેંસને દોવા જઈએ તો એને ખૂબ જ ઈજા થતી હોય અને એના કારણે આપણને દોવા ના દે એને દૂધ ઓછું કરી નાખે તો આ એક નાના નાના પ્રશ્નો છે કે જેનું આપણે પોતે નિરાકરણ લાવી શકીએ છીએ ડૉક્ટરની રાહ જોયા વગર એના માટે એક અક્ષીર પાવડર છે ઝિંક ઓક્સાઇડ પાવડર જે બજારમાં અને નજીકના દવાખાને સરળતાથી ઉપલબ્ધ હોય છે આ જિંક ઓક્સાઇડ પાવડર આપણે તેલમાં મિક્સ કરી શકીએ અથવા તો વેસેલિનમાં મિક્સ કરી અને એનો મલમ બનાવી અને સવાર સાંજ આપણે આંચળ ઉપર લગાવીએ તો એ તરત જ એ ઘા રૂજાઈ જાય છે જિંક ઓક્સાઇડ છે એ ઘા રૂઝાવાના પાવડર તરીકે કામ કરે છે તો આ ખૂબ સરળ વસ્તુ છે એના માટે આપણે ડૉક્ટરની રાહ જોઈએ અને જો આ ઘાને જલ્દીથી મટાડવામાં ના આવે તો અહીંથી જે બેક્ટેરિયા છે એ અહીંથી અંદર જશે અને ઉપરનું જે આવું છે એની અંદર મસ્ટાઈટિસ નામનો મોટો જે સૌથી વધારે ગંભીર રોગ છે પશુઓમાં સૌથી વધારે કરોડો રૂપિયા ભારતમાંથી સાહેબ વર્ષે સાત હજાર કરોડ રૂપિયા મસ્ટાઈટિસની સારવારમાં ભારતમાં વપરાય છે ખાલી એક જ રોગમાં તો એ રોગ થવાનું એક કારણ આ પણ હોઈ શકે કે જ્યારે આંચળ ઉપર ઘા હોય તો ત્યાંથી બેક્ટેરિયા ઘૂસીને રોગ થાય તો આપણે એક આવી નજીવી સારવારથી આપણે આ રોગને અટકાવી શકીએ છીએ તો આ વાત થઈ કે જુદા જુદા પ્રકારના જ્યારે ઘા હોય તો એને કેવી રીતે આપણે સારવાર આપી શકીએ અને ઘરે એની સારવાર કરી શકીએ